પાલનપુર તાલુકાના ગઢમાં મંગળવારે એક ગાયના શિંગડાને રસ્સીથી બાંધી ટ્રેક્ટર પાછળ બાંધી ક્રૂરતાપૂર્વક ઢસેડતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જો કે ગઢ પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો બાદ આ અમાનુષી કૃત્ય આચરનાર શખ્સ સામે ધોરણસરનો ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. મંગળવારે વાયરલ થયેલા વિડિયોમાં જેસુંગજી રાજસંગભાઈ કરણ અને તેનો ભાગ્યો અમરતજી ભરતજી ઠાકોર બંને તેમના ખેતરમાં ગાય દ્વારા ખેતરમાં ભેલાણ કરીને નુકસાન આચરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી રહી છે અને તેનાથી ઉશ્કેરાઈ ચૂકેલા ખેડૂત ગાયના શિંગડાને ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડી હતી. ગાયને જ્યારે ઢસડવામાં આવી રહી હતી ત્યારે ગાય દર્દથી કણસી રહી હતી, પરંતુ આ વિકૃત ખેડૂતે તેની પર જરા પણ રહેમ કરી ન હતી. બરાબર તે જ સમયે ગઢ નજીક આવેલા ચામુંડા માતાના મંદિર નજીક આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહેલા યુવાનોએ આ વિડીયો બનાવી વાયરલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગાયને નિર્દયતાપૂર્વક ઢસેડવામાં આવી રહી છે. તે વિડીયો ચોક્કસ દર્શકોને વિચલિત કરી શકે છે. આ ઘટનાના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગાય એક શાંત પ્રાણી છે અને તેને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. ત્યારે આવા પૂજનીય પ્રાણી સાથે કરવામાં આવેલા અવ્યવહારને પગલે લોકોના હૃદય દ્રવી ઉઠ્યા છે. ગાયના શિંગડાને બાંધીને જે રીતે ઢસેડવામાં આવી રહી છે તેનાથી ગાય વારંવાર જમીન ઉપર પટકાઈ રહી છે અને તરફડી રહી છે. દર્દથી કણસી રહેલી આ ગાય ઊભો થવાનો પ્રયાસ કરે છે, પરંતુ શિંગડા બાંધેલા હોવાના લીધે તે ઊભી પણ થઈ શકી નથી. આ ઘટનાના પગલે ગઢ પોલીસે વિડીયોના આધારે ટ્રેક્ટર માલિક સામે પશુ ક્રૂરતા નિવારણ એક્ટ મુજબ ગુનો નોંધી ગાય સાથે અમાનુષી અત્યાચાર કરનારની અટકાયત કરીને આગળની તજવીજ હાથ ધરી છે.